અને ભાડેર ગામની પણ આવી જ પરિસ્થિતિ છે કે જ્યાં પણ જળ બંબાકાર છે, લોકોના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભાડેર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું અને સાથે જ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી ગયા. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં બીજા દિવસે પણ વરસાદ. અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, ધોરાજીની વાત કરીએ તો ધોરાજીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં કેટલો વરસાદ અત્યારે પડી ચૂક્યો છે અને નદી જ્યારે બે કાંઠે વહેતી થઈ છે ત્યારે કેવી ભયંકર સ્થિતિ છે ત્યાં? જે એક રીતે જણાવી દો કે ખાસ કરીને છેલ્લા બીજા દિવસે પણ ભાડેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાડેર છે એ કાલે પણ ધોધમાર વરસાદ ત્રણ બોર થઈ ગયું હતું ને હાલે પણ હાલ પણ ભાડેર ગામ છે એ ત્રણ બોર થઈ ગયું છે ને હાલ જે ઉપરવાસમાં વરસાદ લઈને ભાડેર ગામમાં પૂરા પુરુષની જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ને હાલ પરિસ્થિતિ છે જનજીવન અસ્તવ્યસ્ત દેખાય છે. જી આભાર તમામ વિગતો માટે.